તો કે એમ છો તમે લોકો, વેલકમ બેક. અત્યારે આપણા આખા ભારતમાં એક જ નામ ચાલી રહ્યું છે, ધીરેન્દ્ર શાસ્ત્રી. મુજે ખૂન દો મેં તુમે, લેકિન હમને આજ એક નયા નારા બનાયા હૈ ભારત કે ઇતિહાસ મેં, તુમ મેરા સાથ દો હમ હિન્દુ રાષ્ટ્ર બનાયેંગે. અબ ચૂડિયાં પહેનકર ઘર મેં મત બેઠો. નાટક કરે છે. તો હવે આખું મેટર શું છે આપણે સમજવાની કોશિશ કરીશું. તો ચાલો લઈને ભગવાન નામ શરૂ કરીએ આપણું કામ. બોલો મારી સાથે. હવે ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ શા માટે થાય છે? ધીરેન્દ્ર શાસ્ત્રી ના દરબારમાં લાખો ની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દરબારમાં લવ જિહાદ ની, ધર્મ પરિવર્તન ની, હિન્દુ રાષ્ટ્ર ની વાત કરતા હોય છે અને લોકોને ધર્મ સાથે જોડાયેલા રહેવાની વાત કરતા હોય છે. બસ આજ કારણે વિધર્મીઓની બળી ને હાથમાં આવી જાય છે. હવે અમુક હુસેની પૂછડી એમ કહેશે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ધતિંગ કરે છે. તો દેખો મારા ભાઈ, ધીરેન્દ્ર શાસ્ત્રીએ ક્યારેય એવું નથી કહ્યું કે હું ભગવાન છું, કે મારામાં દિવ્ય શક્તિ છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ચોખ્ખું કહે છે કે ભગવાન મારા મગજમાં જે પણ વિચારો પ્રગટાવે છે એ જ હું અહીંયા લખું છું, પછી મારો ભગવાન જાણે અને જાણે સામેલો વ્યક્તિ. જો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે અમુક ન્યૂઝ ચેનલ વાળા પણ ત્યાં ગયા હતા એક્સપોઝ કરવા માટે અને લોકોને પણ બોલતી બંધ કરી દીધી હતી. આજ તો પાવર છે બાલાજીનો. હમણાં થોડા ટાઈમ પહેલા ન્યૂઝ આવી હતી કે 200 થી પણ વધારે કન્વર્ટ થયેલા લોકોને પાછા હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરાવી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીએ. બસ આ જ કારણ છે એટલા માટે તો વિધર્મીઓ ધીરેન્દ્ર શાસ્ત્રીનો વિરોધ કરે છે, કેમ કે ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મનું કામ કરે છે અને જે લોકો સનાતન ધર્મનું કામ કરે છે ને એ લોકો હંમેશા ખટકે છે, જે રીતે યોગીજી લોકોને ખટકે છે. અમદાવાદમાં ડોક્ટર નો ધીરેન્દ્ર શાસ્ત્રી ની પડકાર ડોક્ટર વસંત પટેલે આપી ધીરેન્દ્ર શાસ્ત્રી ની ચેલેન્જ. હવે આપણે વાત કરીએ આપણા ગુજરાતની, તો આપણા ગુજરાતમાં પણ ઘણા બધા લોકો ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ કરે છે, કઈ પણ મતલબ વગર. હવે જો ધીરેન્દ્ર શાસ્ત્રી નો વિરોધ કોઈ બીજા ધર્મના લોકો કરે ને તો સમજાય કે ચાલો વિધર્મી છે એટલા માટે વિરોધ કરતા હશે, પણ હદ તો ત્યાં થઈ જાય છે જયારે આપણા ધર્મના લોકો વિરોધ કરે છે. હારા બાયલાઓ, હિજડે વો નહીં હોતે જો સાડી પહેનકર બાજાર મે ઘૂમતે હૈ, હિજડે વો હોતે હૈ જો હિન્દુ હોકર હિન્દુ વિરોધ કરતે હૈ. અને મારા બેટા એમ કહે છે કે અમને પ્રૂફ આપો. અલે પણ તું પ્રૂફ લેવા જોગો હું ભાઈ? તે કોઈ દિવસ તારા ખુદના પૈસાનું ઘી લાવીને દીવો પૂર્યો હે ભાઈ અને વાતો કરે છે પ્રૂફ લેવાની? પેલો તું પ્રૂફ લેવા જોગો થઈ જા પછી આવજે. સાહેબ હિન્દુ સાહેબ સાહેબ હિન્દુ છે એ ધર્મ નથી, મેં અગાઉ પણ કહી ચૂક્યો છું. હા લ્યો, હિન્દુ ધર્મ નથી. અલ્યા મારો ભાઈ, પેલા તો તું મને એ કહે કે તે કયો શસ્ત્ર નશો કર્યો છે, મને પણ કે મારે પણ કરવો છે, કેમ કે શસ્ત્ર નશો કર્યા વગર આટલી હદમંદ બુદ્ધિ ના આવે. જે હિન્દુ ધર્મ ની અંદર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ નો જન્મ થયો હતો, જે હિન્દુ ધર્મ ની સ્થાપના માટે ભગવાન શ્રી કૃષ્ણ એ મહાભારત રચી હતી, એ હિન્દુ ધર્મ નથી. વાહ ચચા વાહ, કયો નશો કર્યો છે હે? હાઈ થવાનો ડોહો થઈ ગયો છે છતાં પણ બુદ્ધિ ઘૂંટનામાં છે. હિન્દુ ધર્મ નથી. અરે રે, હાઈ થવાનો ડોહો થઈ ગયો છે પણ જેમ જેમ ઉંમર વધે છે એમ એમ મગજના તાર ખસતા જાય છે. વિરોધ કરવા વાળો એક નથી, આવા તો ઘણા બધા લોકો છે જે કઈ પણ મતલબ વગર વિરોધ કરે છે. એક બીજું પણ છે સુરતનું, હીરાનું વેપારી, અત્યારે ગોત્યો જડતો નથી. બોલો આવા લોકોને મારે ખાલી એટલું જ કહેવું છે કે ખાલી ખોટું પબ્લિસિટી સ્ટન્ટ કરવાનું મૂકી દો, ખાલી ખોટા લેવરેજ જશો. ધીરેન્દ્ર શાસ્ત્રી ની બિહાર ની અંદર કથા હતી, ત્યાં પણ ઘણા બધા લોકોએ વિરોધ કર્યો હતો, તો પણ 10 લાખ થી પણ વધારે લોકો ત્યાં આવ્યા હતા. ગમે તે બોસ, પણ અત્યારે ધીરે ધીરે હિન્દુ જાગતો છે. દેખો ભાઈ, હું આશારામ નો સપોર્ટ નથી કરતો, હું રામ રહીમ નો સપોર્ટ નથી કરતો, પણ હું ધીરેન્દ્ર શાસ્ત્રી નો સપોર્ટ કરું છું. આપણે એમને ગુરુ તરીકે માની શકીએ, ભગવાન નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રી કઈ ખોટું કામ નથી કરતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સનાતન ધર્મ ના પ્રચાર નું કામ કરે છે, સનાતન ધર્મ નું કામ કરે છે. જયારે ધીરેન્દ્ર શાસ્ત્રી આવડા રસ્તે જશે ત્યારે કરો ખુલ્લેઆમ વિરોધ, હું પણ કરીશ. અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી નો ઘણા બધા લોકો વિરોધ કરે છે, સનાતન ધર્મ ને ઇઝીલી ટાર્ગેટ કરે છે, પણ બીજી બાજુ બીજા ધર્મ ના લોકો એવા પણ છે જે રમકડાની બંદૂક થી ભૂત ભગાડે છે, આમ તેમ કામ કરે છે, ચમત્કાર બતાવે છે, પણ ત્યાં કોઈ વિરોધ નહીં કરે. કેમ? કેમ કે તમે સમજદાર છો. પરંતુ અન્ય ધર્મ અને સંપ્રદાય વિશે વિરોધ નથી થતો તે પ્રકારની વાતો સાધુ સંત અલગ અલગ સમાજ તરફથી પણ થઈ રહી છે, માત્ર બાબાનો જ વિરોધ આ સમયે કેમ? ભારત દેશમાં અન્ય જે સંપ્રદાયો છે એ બધા લઘુમતીમાં છે, જે મુસ્લિમ છે. અરે કાકા, કઈ દુનિયામાં જીવો છો? કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોને કાશ્મીર છોડવા પર મજબૂર કર્યા હતા, એ લોકો અલ્પસંખ્યક છે. વાહ ભાઈ વાહ. હમણાં થોડા ટાઈમ પહેલા ભગવાન શ્રી રામનો તહેવાર હતો, રામનવમી, ત્યાં પણ એ લોકોએ પથ્થરબાજી કરી હતી અને તમે લોકો એમ કહો છો કે એ લોકો અલ્પસંખ્યક છે, એમ શું ડુહા વેળા કરે તું? ઇદારા ઇદારો દ
દેખો ભાઈ, ટૂંકમાં તમે લોકો એટલું સમજી લો કે ધીરેન્દ્ર શાસ્ત્રી અત્યારે કંઈ પણ ખોટું કામ નથી કરી રહ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપર કંઈ ખોટો કેસ પણ નથી. તો બે મતલબનો વિરોધ કરવાનો છોડી દો. તો બસ, મારે વધારે કંઈ કહેવું નથી. તમારો શું વિચાર છે નીચે કમેન્ટ કરીને કહેજો. સરખી એવી કમેન્ટ કરજો તો શું મને રિપ્લાય આપવામાં પણ મજા આવે. તો બસ બોલો મારી સાથે, ઠાકર કરે ઠીક. જય દ્વારકાધીશ.